બોલી નથી શકતી, અમારો આક્રોશ બોલે છે. બિલકુલ બિલકુલ. કે જે અમારું આંદોલન હતું ને એનું પથારી ફેરવી નાખી. તૃપ્તિબા બહુ કહેતા હતા, તૃપ્તિબા પોતે સત્રિયાણીઓની ઇતિહાસ રચાશે, આ ક્યાં ગયું બધું? અમને ગુમરા કર્યા, કરો છો શું? તમારે બેઠા બેઠા અહીંયા એસીમાં બેઠા બેઠા મિટિંગ જ કરવાની છે? બોલી નથી શકતી, અમારો આક્રોશ બોલે છે. જે અમારું આંદોલન હતું ને એનું પથારી ફેરવી નાખી. એ તૃપ્તિબા રાહુલ પોતે કરતા હતા. એ તૃપ્તિબાએ કંઈ ધ્યાન દીધું નથી, અહીંયા 76 જ ફોર્મ ભરાના છે. એ તો સમજી શકશે, એ સમજી શકશે, ગુમરા કર્યો છે સમાજને. લાગે છે હવે કદાચ આજે સમાજ ભેગો થયો તો એને કરવો શક્ય હોય? ન થાય. હવે આટલું બધું પબ્લિક ભેગું નહીં થાય, કેમ કે વિશ્વાસ અમુક ટાઈમે ઉઠી જાય. ક્ષત્રિય સમાજના આંદોલનનો હજુ અંત નથી આવ્યો. ક્ષત્રિય સમાજ જે માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, પરંતુ હજુ સુધી ટિકિટ રદ નથી થઈ. તેની વચ્ચે પદ્મની બે વાળા છે, પદ્મની બા વાળા છે. છેલ્લા ઘણા દિવસથી તેઓ ઉપવાસ પર હતા, આખરે તેમણે ઉપવાસ છે તે પૂરા કર્યા છે. ત્યારે આપની સાથે પદ્મની બા વાળા છે, સીધા તેમની સાથે જ વાત કરશું. બા, જે ઘણા દિવસથી આંદોલન ચાલી રહ્યું છે, હજુ સુધી આંદોલનનો અંત નથી આવ્યો. ક્ષત્રિય સમાજ છે તેની માંગ સાથે અડગ છે. તમે જે ઉપવાસ ઉપર હતા તે ઉપવાસ પૂરા થયા છે, શું કહેશો? કાલે મારી તબિયત ખૂબ જ લથડી હતી અને ડૉક્ટરના કહેવાથી કે ભાઈ નસો બધી સુકાઈ ગઈ છે, પાણીની ખૂબ શરીરમાં કમી થઈ ગઈ છે, એટલે જમવું જરૂરી થઈ ગયું, એટલે કાલે મેં પારણા કર્યા હતા. શું કહેશો બા, સંકલન સમિતિને લઈને બે દિવસ પહેલાં પણ તમારો ઓડિયો છે તે વાયરલ થયો હતો અને હજુ પણ ક્યાંક ને ક્યાંક થોડું મતભેદ હોય એવું લાગી રહ્યું છે, હકીકત શું છે આમાં? આમાં હકીકત એવું છે કે શરૂઆત આંદોલનની અમે કરી હતી 10 બહેનોએ. તો અમને એવું કંઈ નથી કે અમને જ મોટા કરે ને અમને જ જસ કરે, પણ કમસે કમ અપમાન તો ન કરે. કે હવે સંકલન સમિતિ પાર્ટ 2 જે છે એની સાથે અમે છીએ અને રહેશું સમાજને લીધે. બાકી ભવિષ્યમાં હું સંકલન સમિતિને ઇગ્નોર કરું છું. શું કોઈ એવું કારણ છે ચોક્કસ કે ભાઈ તમને કંઈ એવું શંકાસ્પદ લાગી રહ્યું છે, એવું કાંઈ છે પદ્મની બા? મને તો કાંઈ શંકાસ્પદ નથી લાગતું, પણ એ લોકો જે પણ મિટિંગો કરે છે મને તો બોલાવતા જ નથી, મને કોઈનો ફોન પણ નથી આવતો. હવે એ બધાને સમાજને વિચારવાનું છે. ખાનગી મિટિંગો કરે છે, મને તો એમાં બોલાવવામાં આવી જ નથી કોઈ દિવસ, અને હું નહીં. બીજા ગીતાબા પ્રજ્ઞાબા સાચી લડાઈ એ તો અમારી છે ને, સ્ટેજ ઉપર પણ બોલવા નથી દેતા, રોકવામાં આવે છે, અપમાન કરે છે, જઈએ છીએ તો બેસવાની કંઈ ઓલું કરતા નથી, તો શું કામ? જી શું તમને શું એવું બા કારણ લાગે છે કે તમારાથી આવી રીતે પાછળથી જે કંઈ તમે કીધું મિટિંગો થાય કે એમાં તમને સમાવેશ કરવામાં નથી આવતો, શું એવું કારણ શું હોઈ શકે? એ તો હવે એ લોકોને સમજવાનું છે. એ લોકોને જે પણ હોય બરાબર છે, બાકી એટલું તો વિચારે કે લડત અમે આપી છે તો અમને બધી જાણ હોવી જોઈએ. પાર્ટ 2 મને અવારનવાર મીડિયામાં પૂછવામાં આવે છે, પાર્ટ 2 શું છે? હું જવાબ કોઈને આપી નથી શકતી અને અત્યારે સમાજની સાથે છું, રહીશ, લડત આપીશ અને સંકલન સમિતિ સાથે પાર્ટ 2માં હું રહીશ અત્યાર માટે. તમે કીધું કે સંકલન સમિતિ, તો જ્યારે કોઈ તમે કીધું સ્ટેજ ઉપર પણ ભાષણ આપતા પહેલાં ચર્ચા કરવામાં આવે છે, તમારી સાથે આવી રીતે ક્યારે થયું છે? જે અવારનવાર સ્પીચ જ મારી રોકવામાં આવે છે. ક્યારે એવું બનેલું? સુરેન્દ્રનગર પણ મને રોકવામાં આવી હતી, સ્પીચ નથી આપવા દેતા. પછી આ મહાસંમેલનમાં પણ મારી સ્પીચ નથી આપવા દેતા અને હું હજી 5 મિનિટની સ્પીચ આપી, એમાં 4 ચિઠ્ઠી આવી ગઈ હતી કે હવે બસ પૂરું કરો. તો લડત અમે આપી છે તો અમને શું કામ બોલવામાં રોકો છો? અમારી રણનીતિ પૂરી થઈ ગઈ છે, અમારી હિસાબે અમે જે રીતે હાલ્યા હોત તો અમારી જીત અત્યારે થઈ ગઈ હોત. પણ હવે પાર્ટ 2 સાથે હું છું સહમત, હવે એ લોકોની સાથે હું રહીશ જો અમારા સમાજની જીત થતી હોય તો. બા, તમે કીધું કે ભાઈ તમને બોલતા પણ રોકવામાં આવે છે અને બીજા ઘણા પણ સંકલન સમિતિના હોય, કોઈ કોઈ પણ આગેવાનો હોય તે બોલી શકતા હોય છે, તો તમને જ રોકવામાં આવે છે, કોઈ ચોક્કસ કારણ હોઈ શકે એની પાછળ? મને મહિપાલભાઈને પીટી મામાને બધાને ટાઈમ આપે છે, પણ મને તો બહુ રોકવામાં આવે છે. રાજ શેખાવતભાઈને નથી આપ્યું, એમ કહે છે કે રાજકીય તો અહીંયા બીજા પણ હતા, એને પણ બોલવા દીધા હતા. હું તો ચોખ્ખું જ કહીશ, હું એવી વ્યક્તિ છું કે લડત કોઈ પણ વ્યક્તિ સામે, જેની સામે અન્યાય થતો હશે ને, લડત હું કોઈ પણને આપીશ. એવું નથી કે અન્ય સમાજને, અમારું જ્યાં ખોટું થતું હશે એને હું લડત આપીશ. બે દિવસ પહેલા એટલે કે પ્રમદી રાતે ગાંધીનગર ખાતે પણ બેઠક મળી હતી, ત્યારે પણ કદાચ તમે નહોતા, તમને આ વાતની જાણ હતી બા? સેજે નહીં, ગાંધીનગર પહેલેથી જ સંકલન સમિતિ આ આંદોલનમાં આવી ત્યારથી જ મને ઇગ્નોર કરે છે. કોઈ પણ મિટિંગમાં મને એ લોકો બોલાવતા નથી. ગાંધીનગર હું હતી નહીં, છતાં મારું નામ ટીવીમાં એવું હતું કે પદ્મિની બા ગાંધીનગર છે. તમારી ગેરહાજરી હતી છતાં તમારું નામ એવી રીતે આવતું? જી જી. અને મને કંઈ બોલાવતા છે જ નહીં લોકો, મને એ જરૂરી નથી.
બરાબર, પણ અત્યારે સમાજનું મારું એક નાક રહી જાય એટલે હું સાથે રહીને લડાઈ આપીશ, પણ એ લોકો મને કોઈ જાણ જ નથી કરતા, ઇગ્નોર જ કરવા માંગે છે. તમે બા વાત કરી કે સંકલન સમિતિ, તો આખી સમિતિ તરફથી આવું કરવામાં આવે છે કે કોઈ એવા બે ત્રણ વ્યક્તિ હોઈ શકે તેના કારણે આ થઈ રહ્યું છે એવું કહી શકાય? હવે એમાં તો મને તો કંઈ સમજાતું નથી શું છે શું નહીં, બાકી આખી દુનિયા જોવે છે શું થઈ રહ્યું છે, મીડિયા જોવે છે. હું તો આવું બધું કહેતી નથી, મીડિયાના પ્રશ્નો મને આવે છે કે તમને રોકવામાં આવે છે, તમારું અપમાન એ મીડિયા કહે છે, હું નથી કહેતી. જે તમને શું લાગે બા, હવે આ કારણ કે આજે 17 તારીખ થઈ ગઈ છે આપણે વાત કરીએ છીએ ત્યારે, અને હવે 18 અને 1 19 તારીખ છેલ્લી તારીખ છે, હવે આ વિવાદનો ઉકેલ શું હોઈ શકે, અંત શું હોઈ શકે? પેલા આ ગુમરા એવા કરવામાં આવ્યા કે ક્ષત્રિયાણીઓ 350 ફોર્મ ભરશે, હા એમાં કંઈ ધ્યાન દેવાનું નહીં, કોઈ આપ્યું નહીં, મને કંઈ ઇન્ફોર્મ કરી નથી. પદ્મિની બા તમે ધ્યાન રાખો, રાજકોટમાં છો તો એટલે અમે કંઈ, મેં પણ પછી હાથમાં લીધું નહોતું, કેમ કે એ તૃપ્તિબા રાવલ પોતે કરતા હતા, એ તૃપ્તિબાએ કંઈ ધ્યાન દીધું નથી, અહીંયા 76 જ ફોર્મ ભરાના છે. તો તેવળ હોય તો કરો, જે કરતા હોય એને લડવા દો, સમાજને ગુમરા ન કરો. અને આ સમાજ અત્યારે ગુમરા થઈ ગયો અને આંદોલનની આપ જોવો છો શું દશા થઈ અત્યારે. બસ તમે જે રીતે વાત કરી આ બધું અંદર કદાચ ચાલી રહ્યું છે, પણ જે સમાજ પ્રત્યેની લાગણી છે, કારણ કે આપણે જોયું હશે કે મહાસંમેલનમાં દૂર દૂરથી લોકો આવતા હતા, એ લોકો કદાચ આ બધી વાતથી અજાણ હોય છે, ક્યાંક એમને પણ ઠેસ પહોંચતી હોય છે. પહોંચી છે, ઘણા બધા ભાઈઓના મને ફોન આવ્યા હતા, એ લોકોને એવું જ હતું કે ભાઈ આજ તો કંઈક રિઝલ્ટ આવી જશે એમ. અને તે દિવસે રિઝલ્ટ અમારી રણનીતિ પ્રમાણે ચાલ્યા હોત તો 100% હક હોત જ રિઝલ્ટ. આ લોકો તો એમ જ કહેતા હતા કે શાંતિ રાખો શાંતિ રાખો. હવે શું છે ને, અમને કંઈ હું સમજી નથી શકતી એ લોકોનું કંઈ. અને મહેરબાની સંકલન સમિતિને એક મેસેજ મોકવા માગું છું. પહેલાં તમે એવું કહેતા હતા કે આપણે કોઈને વોટ જ નથી કરવા, કોઈ પણને રાજકીય લેવલ આવું જ ન જોઈએ. બિલકુલ. તો મહેરબાની કરીને હવે રાજકીય લેવલ સમાજમાં ન લઈ આવો. રાજકીય લેવલ શું કામ લઈ આવો છો, સમાજનો પ્રશ્ન છે સામાજિક રાખો. તમે જે રીતે વાત કરી બા, પણ બીજી તરફ પરસોત્તમ રૂપાલા છે તેનું ફોર્મ તો ભરાઈ ગયું છે રાજકોટ બેઠક પરથી, હવે શું લાગી રહ્યું છે? હવે તો આ પાર્ટ 2 શું છે એ પ્રમાણે ચાલશું. પાર્ટ 2 છે, હજુ સુધી તમે કીધું કે તમને પણ ખબર નથી કે આમાં શું છે એ, કદાચ તમે એમની સાથે છો હવે કે હવે ટૂંકમાં તમે તમારી લડત અલગ રીતે સમાજની સાથે લડતા રહેશો? ના, આમાં હું અલગ લડત આપીશ તેવું કહેશે પદ્મિની બાઈ ભાગલા પાડ્યા. એટલે અમે સંકલન સમિતિ સાથે હાલમાં હું લડત આપીશ, પણ ભવિષ્યમાં હું પોતે એને ઇગ્નોર કરું છું, ભવિષ્યમાં નહીં. તમે શું આ કોઈ જે રીતે સમાજના કદાચ તમે જે રીતે વાત કરી કે આના કારણે ક્યાંક ખોટો મેસેજ પણ ઘણી વખત જતો હોય છે, એટલે સંકલન સમિતિને શું મેસેજ આપશો તમે? સંકલન સમિતિને હવે મેસેજ તો શું આપે, ગુમરાજ કર્યા જ બધાને, આમાં શું થયું અત્યાર સુધીમાં, અત્યાર સુધીમાં થયું શું? આટલા મોટા મોટા સંમેલનો થયા, રેલીઓથી રિઝલ્ટ આવ્યું નહીં, તો હવે પાર્ટ 2 શું છે એ જોઈ લઈને એ પ્રમાણે અમે ચાલશું. આપણે માનીએ કે ગુમરા કરવામાં આવ્યા, પરંતુ જો ગુમરા કરવામાં આવે તો જે 4 કે 5 લાખની જે લોકો ભીડ ભેગી થઈ હતી તે ન થાય ને બા? એ સંકલન સમિતિ માટે થોડી થઈ છે. કોણ એવું કહે છે સંકલન સમિતિ માટે થઈ છે? એ તો આ 10 બહેનો માટે આવ્યા હતા બધા. અને બીજા બધા અન્ય જે પીટી મામા છે, યુવરાજભાઈ છે, રાજશેખાવત છે, મહિપાલસિંહ છે, એને જોઈ પણ વ્યક્તિ આવી પબ્લિક ભેગી થઈ છે. સંકલન સમિતિને એવું હોય ને કે અમારે તો હવે કરો ભેગા, હવે કરો. તે મહાસંમેલનમાં એવી પણ વાત થઈ હતી કે ભાઈ ફરી વખત આવું કંઈ થશે તો અમદાવાદ થશે, તો તમને લાગે છે હવે કદાચ આજે સમાજ ભેગો થયો તો એને કરવો શક્ય હોય? ન થાય, હવે આટલું બધું પબ્લિક ભેગું નહીં થાય, કેમ કે વિશ્વાસ અમુક ટાઈમે ઉઠી જાય. આજે માણસો ક્યાં ક્યાંથી આવ્યા હતા, હવે એટલું માણસ ભેગું ન થાય. શું બા હજુ કોઈ એવો રસ્તો ખરો કે ભાઈ પરસોત્તમ રૂપાલા આમ તો 2 થી 4 વખત ગઈકાલે ફોર્મ ભર્યું ત્યારે પણ કીધું કે ભાઈ ક્ષત્રિય સમાજની આ રાષ્ટ્રને જરૂર છે, કોઈ હજુ તમને લાગે છે કે ભાઈ આનો સુખદ અંત આવી શકે એવું લાગે છે હજુ? ના, અમે લડત આપશું અમારી. લડત તો અમે આપશું જ. આપણે માની લઈએ કે ભાઈ કદાચ પરસોત્તમ રૂપાલા છે તે કદાચ છેલ્લી ઘડીએ કદાચ એમનું ફોર્મ ખેંચવામાં આવે, તો ક્ષત્રિય સમાજનો મૂળ શું હશે, ક્ષત્રિય સમાજ કોની સાથે હશે? તો રૂપાલાભાઈ પોતે ખેંચી લે તો ક્યાં કોઈ પ્રોબ્લેમ જ નથી ને. તો અમારું જે અમારે જોતું હોય એ થઈ જાય સમાધાન. એક વાત એવી પણ સામે આવી હતી કે ભાઈ પરસોત્તમ રૂપાલાના પરિવારમાંથી કોઈને જો ટિકિટ આપવામાં આવશે તો ક્ષત્રિય સમાજ સાથે હશે, એ બાબતે શું કહેશો? એ ક્ષત્રિય સમાજ અને બધા કે એની સાથે જ હું છું. ગઈકાલે પરેશ ધાનાણી પણ રાજકોટ આવ્યા છે અને તે આશાપુરા માતાજીના મંદિરે ગયા હતા અને ક્ષત્રિય સમાજના કેટલાક મહિલાઓ પણ હતા. કદાચ સીધી રીતે જોઈએ તો હવે ક્ષત્રિય સમાજ છે તે કોંગ્રેસની સાથે છે, કાલે જે દ્રશ્યો જોવા મળ્યા એના પરથી લાગે છે. આ વાત સાથે તમે સહમત છો? આ વાત સાથે પરેશભાઈ ધાનાણી વ્યક્તિગત રીતે મને એની ઉપર માન છે,
કે એ ભાઈએ એમ કીધું હતું કે હું તમારો જવતલિયો, એટલે એની એનું હું નથી કહેતી, પણ સામાજિક પ્રશ્નને સામાજિક રહેવા દે ને તો સારું છે. આમાં રાજકીય આવી ગયું હવે બધું, આ સમાજનો પ્રશ્ન છે ને. તો રાજકીય પહેલાં સંકલન સમિતિ જ કહેતી હતી કે આપણે કોઈને વોટ જ નથી કરવાના, નહીં ભાજપ નહીં કોંગ્રેસ નહીં આપ. તો હવે પછી આ શું થઈ રહ્યું છે, અમે પોતે કન્ફ્યુઝ થઈ ગયા. 300 પંપ તૃપ્તિબા બહુ કહેતા હતા, તૃપ્તિબા પોતે સત્રિયાણીઓની ઇતિહાસ રચાશે, આ ક્યાં ગયું બધું? અમને ગુમરા કર્યા, 300ની બદલે 70 ફોર્મ ભરાણા. તો કરો છો શું? તમારે બેઠા બેઠા અહીંયા એસીમાં બેઠા બેઠા મિટિંગ જ કરવાની છે? બોલી નથી શકતી, અમારો આક્રોશ બોલે છે. બિલકુલ બિલકુલ. કે જે અમારું આંદોલન હતું ને એનું પથારી ફેરવી નાખી. તો કઈ કરવા જ નથી દીધું એમ. ક્યારથી બા તમને ક્યારથી એવું લાગે છે કે આ ભાઈ આમાં રાજકીય મુદ્દો સામેલ થયો હોય, અને ક્યાં સુધી આ 20 દિવસથી વધુ સમય થયો છે આ આંદોલનને, ક્યાં સુધી તમને એવું લાગતું હતું કે બધું ઠીકઠાક ચાલી રહ્યું છે, અને ક્યારથી તમને એવું લાગ્યું કે આમાં વળાંક આવ્યો? સાચી સાચી લડત આપી હોય ને તો 24 કલાક 48 કલાકમાં જ રિઝલ્ટ હોવું જોઈએ, એને કહેવાય સાચી લડત. આ તો ગુમરાહ કર્યા બધાને, એ તો સમજી શકશે, એ સમજી શકશે ગુમરાહ કર્યો છે સમાજને. પદ્મિનીબા બહુ નિખાલસતા ભાવથી પૂછું છું, તમને શું લાગે છે આજે કદાચ ભાગલા પડી ગયા છે તો ચોક્કસ દેખાઈ આવે છે ક્યાંક ને ક્યાંક, તો હવે તમને લાગે છે જે પરિણામની આશા રાખીને બેઠા તે મળે એવું લાગે છે? હવે ભાગલા સંકલન સમિતિએ પડ્યા છે, અમે તો કંઈ એવું અમારું અપમાન ત્યાં થાય છે. ભાગલા આજે હું નહીં પડવા દઉં, અને સંકલન સમિતિના ભાઈઓને મારા ભાઈઓ જ માનીશ. અપમાન એ લોકો અમારું કરે છે, એટલે મને તો કોઈ કોઈથી પ્રોબ્લેમ જ નથી, મારેથી પ્રોબ્લેમ છે બધાને. કેટલાક લોકો બા એવું પણ કહી રહ્યા છે કે પદ્મિનીબા વાળાને હવે ટૂંકમાં આમાંથી આંદોલનમાંથી રહેવું નથી, એટલા માટે કદાચ આવું કરી રહ્યા છે એવી ચર્ચા થઈ રહી છે, આ વાતમાં કેટલું તથ્ય છે? એ તો દુનિયા આમે બોલશે આમે બોલશે, આંદોલનમાં હું રહીશ જ, પાર્ટ 2 સાથે પણ હું રહીશ જ, સંકલન સમિતિ હવે જે કહેશે એ પણ હું કરીશ, પણ હાલની તારીખમાં કે જે આ સમાજને લીધે હું રહીશ, બાકી પછી સંકલન સમિતિ સાથે હું જોડાઈશ નહીં ભવિષ્યમાં, અને લડત આપીશ શું કામ નહીં આપું, કોણે કીધું એવું? હું ખુદ કહું છું ને કે હું ઠેઠ સુધી લડત આપીશ, ઊભી જ છું સમાજની સાથે જ છું. અંતિમ સવાલ બા, ક્ષત્રિય સમાજમાં છેવાડાના જે લોકો છે ભાઈ, દૂર દૂરથી અહીં આવતા હોય છે આપણે ટેકો માટે સમાજ માટે, એ લોકોને શું ચાલી રહ્યું છે હાલમાં, એ લોકોને શું મેસેજ આપશો? ભાગલા પડી ગયા છે એ વાત ચાલી રહી છે, એમાં કેટલું તથ્ય છે, અને ક્ષત્રિય સમાજને શું અંતિમ મેસેજ હશે પદ્મિનીબા વાળાનો? ભાગલા તો સમાજ જોવે, એ મિટિંગોથી અમને દૂર રાખે છે. કોણે ભાગલા પાડ્યા સમાજને વિચારવાનું છે. મેં ભાગલા પાડ્યા નથી, પાડીશ પણ નહીં. સંકલન સમિતિના જે પણ ભાઈઓ છે, મારા ભાઈ બહેનો છે, મારો સમાજ છે, મને લાગણી છે એ લોકો પ્રત્યે, પણ એ લોકોને શું છે ને એ મને સમજાતું. ભાગલા હું આજે નહીં પાડવા દઉં, કાલે નહીં પાડવા દઉં, અને અમારી ક્ષત્રિય સમાજની લડાઈ છે એ હું લડીશ, બધાની સાથે જ રહીશ, પણ હવે સંકલન અમારી જે રણનીતિ હતી અમારી રીતે એ કરવા દેવામાં નથી આવી, તો સંકલન સમિતિ સાથે હું છું ને અત્યારે, જે લોકો કહેશે અમે કરવા તૈયાર છીએ. ખૂબ ખૂબ આભાર બા અમારી સાથે જોડાયા હતા. આ તો હતા પદ્મિનીબા વાળા, કે જ્યારથી જે વિવાદ શરૂ થયો છે ત્યારથી શરૂઆતથી તેઓ લડત લડી રહ્યા છે, અને આજે તેમની તબિયત પણ નાદુરસ્ત છે, છતાં પણ તેમણે કહ્યું છે કે ભાઈ સંકલન સમિતિની સામે પણ કેટલાક સવાલો ઊભા કર્યા છે, સાથે જ તેમણે કહ્યું છે કે ભાઈ સમાજ માટે આજે પણ તે તૈયાર છે, કદાચ સંકલનની સાથે તે ભવિષ્યમાં નહીં, પરંતુ આજે વિવાદ છે તે વિવાદ માટે તે આજે પણ સંકલન સમિતિની સાથે છે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળીશું વાત ગુજરાતી પર.